નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુદ્દો વાયરલ છે અને હું છું પંકજ શર્મા. વર્ષ 2024ની ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે બનાસકાંઠા બેઠક માટે ગેનીબેન ઠાકોરે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બનાસની બહેન ગેનીબહેનના સૂત્રો પણ થઈ રહ્યા છે અને સાથે સાથે પ્રચાર કરતા ગેનીબહેન જિલ્લાવાસીઓને કેમ કહી રહ્યા છે મામેરું ભરવાનું, આવો જાણીએ. એ હેડો ગેનીબુનના મામેરામાં, અરે આ વખતે તો બુને જ હોમેથી માંગ્યું છે મામેરું, એ પણ કળાધરા સાથે જ મામેરું ભરવાનું છે. જાણીને નવાઈ લાગી ને, પણ બહેનના ઘરે પ્રસંગ હોય તો મામેરું તો ભરવું જ પડે. આ મામેરું લેવા માટે જ ગેનીબેન કહી રહ્યા છે કે બનાસની બહેન ગેનીબેન સૂત્ર સાથે જ આ પ્રથમ મામેરું છે અને તમારે કળાધરા સાથે ભરવાનું છે. ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બહેન હોય, આપણી દીકરી હોય, ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંગારું લઈને જતા હોય છે. એટલે પહેલી વખત એનું સંતાન, પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે અને કડા ધડાનું છે. સાંભળ્યું ને, આ મામેરું કડાધરાનું તો ખરી પણ મતનું મામેરું. અહીં ગેનીબહેન ખોબે ખોબા ભરી મામેરા રૂપે મત આપવાની વાત કરે છે. ગેનીબહેન અહીં ધન દોલત નથી માંગતા, પણ મામેરામાં તેમને શું જોઈએ છે તે સાંભળો. અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો, તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80-90% થાય, આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો. અને જયારે પાલનપુર ની અંદર મતગણતરી થાય, મતગણતરી ની વખતે જયારે મજબૂતાઈ થી પરિણામ આવે ને દિલ્હી ના દરબારમાં ખબર પડે. ગેની બહેન આટલેથી નથી અટકતા, પણ તેઓ બનાસની બહેન હોવાના અધિકાર સાથે આ મામેરું માંગે છે. ભલે બે વાર મામેરું ભર્યું, પણ હવે વાત જિલ્લાની છે એટલે આ મામેરું પ્રથમ ગણી સારું ભરવાની વાત કરી છે અને હરીફ ઉમેદવારને મહેમાન ગણાવી મામેરા પર પોતાનો હક દાવો કરી રહ્યા છે. એ પાટણનો નદી સામેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર, એમનું વતન તો વડગામ છે અને વડગામ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની હાજી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. ગેનીબહેન ધારાસભ્ય તરીકે સારી કામગીરી માટે પંકાયેલા છે, તેના આધારે જ તેમને લોકસભામાં કોંગ્રેસે ટિકિટ આપી છે. માટે જ ગેનીબહેને સરા જાહેરમાં ગણેશ દાદા અને હનુમાન દાદાને સિવાયના દાદાઓથી ડર્યા વગર મત આપવા લોકોને આહવાન કરી ભાજપ માટે પડકાર ઉભા કરી રહ્યા છે. ચૂંટણી આવે એટલે પક્ષાપક્ષી અને આરોપ પ્રત્યારોપની રમત તો ચાલુ થઈ જાય છે, પણ કોંગ્રેસમાં હાલ ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ હોવાથી એક ધારાસભ્યએ તો કોંગ્રેસના જ કેટલાક નેતાઓને ફૂટોલી તોપ કહી દીધી. આખરે ધારાસભ્યને આવું કહેવાની ફરજ કેમ પડી, ચાલો જોઈએ. હું એમને ફૂટેલી ટોપો કહું છું, પહેલાં કહેતો હતો, આજે કહીશ ને ભવિષ્યની અંદર પણ કહેતો રહીશ. હું એમને ફૂટેલી ટોપો કહું છું, પહેલાં કહેતો હતો, આજે કહીશ ને ભવિષ્યની અંદર પણ કહેતો રહીશ. સાંભળ્યું ને શું કહ્યું કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે? પાટણમાં આયોજિત કોંગ્રેસના એક કાર્યક્રમમાં કિરીટ પટેલે કોંગ્રેસના જ કેટલાક નેતાઓને ફૂટેલી તોપ કહી દીધી. પણ આ ફૂટેલી તોપ કોને કહી તે પણ સાંભળો. કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાય લોકો જે પાર્ટી સાથે બેસી અને ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી અને કોંગ્રેસના ઉમેદવારોને માત્ર પૈસાની લાલચે હરાવવાનો પ્રયાસ કરે છે. મને પણ ચૂંટણીની અંદર આ બે અનુભવો થયેલા છે. કોંગ્રેસ પાર્ટીની અંદર રહેવાનું અને ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે હાથ મિલાવી, એમની સાથે ખાનગીમાં મિટિંગો કરી પૈસા લેવાનું, એટલા માટે હું એમને ફૂટેલી ટોપો કહું છું, પહેલાં કહેતો હતો, આજે કહીશ ને ભવિષ્યની અંદર પણ કહેતો રહીશ. આમ તો કિરીટભાઈની વાત કહો કે ગુસ્સો, બંને સાચા જ છે. દરેક ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓના વર્તનથી કોંગ્રેસને ફટકો પડે છે તે વાતમાં કોઈ શંકા નથી. કોંગ્રેસમાં રહીને જ કેટલાક લોકો ભાજપ માટે કામ કરે છે, તેમને તેઓ ફૂટેલી તોપ કહે છે, જેઓ પૈસા લઈને કોંગ્રેસને જ હરાવવાનો પ્રયાસ કરે છે તેવો આરોપ પણ તેઓ કરે છે. માટે જ કિરીટભાઈ ભાજપને સલાહ આપી રહ્યા છે કે આપણામાં વિશ્વાસ હોય તો પોતાના જ કાર્યકરોની મહેનતથી ચૂંટણી જીતવી જોઈએ,
કોંગ્રેસના નેતાઓને તોડી તેમને પદ આપી ભાજપના જ મહેનતુ કાર્યકરો જોડે અન્યાય ન કરવાનો કટાક્ષ પણ કર્યો. ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ પણ આજે એવી જ છે. ભાજપ એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે, અમારા વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે, અમારા બૂથ લેવલ સુધીના પેજ પ્રમુખો, એક પેજના પાંચ પાંચ પેજ પ્રમુખો બનાવ્યા છે, અમારા આટલા બધા કાર્યકરો છે. જો તમારી આવડી મોટી પાર્ટી હોય તો આજે ગુજરાતની અંદર 60-50% વધુ જે ધારાસભ્યો અને મિનિસ્ટરો છે કોંગ્રેસ પાર્ટીના છે. શા માટે તમે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જે મહેનત કરે છે એવા કાર્યકરોને મૂકી અને કોંગ્રેસ કે અન્ય પાર્ટીના કાર્યકરો, એના તાલુકા પંચાયતના સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એને તોડવાનો પ્રયાસ કરો છો? આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીની અંદર જીતવાનો વિશ્વાસ નથી. કોંગ્રેસના કાર્યક્રમમાં આક્રમક બનેલા કિરીટભાઈએ તો મંદિરમાં દાન આપી પૈસા વાપરવાના બદલે દર્દીઓની સેવામાં પૈસા વાપરવાની વાત પણ કરી. સાથે જ તેમના જે પણ ઉમેદવાર આવે તેમને જીતાડી કોંગ્રેસની વિજય પતાકા ફેલાવવાનું પણ કહ્યું. પણ કિરીટભાઈ આ રાજકારણ છે, સામે મજબૂત પક્ષ પણ છે, એટલે વિપરીત પરિસ્થિતિમાં જ પક્ષ અને ઉમેદવારને જીતાડવાની કળા પણ તમારે દાખવવી પડશે. હિમાંશુ મકવાણા, ન્યૂઝ 18 ગુજરાતી. ભલે ફાગણ પછી ચૈતર આવતો હોય પણ મતદારોથી સુખી રહેતા મનસુખભાઈ વસાવાને હવે નથી કોઈનો ડર. હું ચૈતરથી ડરતો નથી, આવું કેમ કહેવું પડ્યું ભરૂચ ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ? જોઈએ. છેલ્લા 30 વર્ષથી એક ધારું ભરૂચની પ્રતિનિધિત્વ કરતા મનસુખભાઈ વસાવા હાલ ચર્ચામાં છે, જેને 7મી ટર્મ માટે પણ ભાજપે ટિકિટ આપી છે અને તેઓ આપના નેતા ચેતર વસાવાને હરાવવા માટે થનગની રહ્યા છે. પણ ચૂંટણીના જંગમાં અનેક ઉમેદવારોને ધૂબી પછાડ આપનાર મનસુખભાઈ મને કોઈનો ડર નથી તેવું કહેતા નજરે પડે છે. પણ મનસુખભાઈ આવું કેમ બોલી રહ્યા છે, આવો સાંભળીએ. એક ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે, આપ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં, ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડી પાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે. એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમને જરા પણ ડર નથી. અમારે બૂથ લેવલ છે, અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે. સાંભળ્યું ને શું કહ્યું મનસુખભાઈએ? ચૈતર વસાવા સામે ચાલતા કેસને લઈને તેઓ તડી પાર થયા છે, તેમાં મારો કોઈ હાથ નથી તેમ મનસુખભાઈ કહી રહ્યા છે. જોકે મનસુખભાઈ તો ખુદ ચૈતર વસાવાના વકીલો પર જ આરોપ લગાવતા કહે છે કે લોકોની લાગણીને જીતવા માટે ચૈતર વસાવાના વકીલો જ તેમને તડીપાર રાખી રહ્યા છે. હું તો ઈચ્છું છું કે ચૈતર વસાવા લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા બેઠકમાં પ્રચાર કરે, બાકી ડેડિયાપાડા સહિતની તમામ વિધાનસભા બેઠકમાં ભાજપનો પરચમ બહુમતી સાથે લહેરાશે તેમાં કોઈ શંકા નથી. તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવા ના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે, આ તો એમનું એક નાટક છે, આ તો એક નાટક છે, એને તડી પાર રાખો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે, બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે 6 વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ પર રહેવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. જોકે બીજી તરફ આપના ઉમેદવાર ચેતર વસાવા પણ ગામે ગામ ચૂંટણીનો પ્રચાર કરતા નજરે પડે છે, પોતાના પર થયેલા કેસને ષડયંત્રનો ભાગ ગણાવી રહ્યા છે, તો સાથે સાથે ભરૂચમાં પરિવર્તન ચોક્કસ આવશે તેવો આશાવાદ પણ સેવી રહ્યા છે. હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો, એક ષડયંત્રના ભાગ રૂપે અમને જેલ થઈ, હું જેલમાં હતો. માનનીય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે, શું થશે, શું થશે. પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું, 12 દિવસ, આજે 12મો દિવસ. થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે. પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું નાખું ગામ અમારા માટે ત્યાં ફુલહાર લઈને ઉભું હશે. તો લોકોમાં એક કરંટ છે, જુવાર છે, પરિવર્તન લાવવાનો છે. લોકો કંટાળેલા છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે, જે લોકોની જમીનો ગઈ છે GIDCOમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી, જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું. ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની
અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે. આમ તો ભરૂચ બેઠક હવે તો ભાજપનો ગઢ બની ચૂકી છે, એટલે તે હારવાનો કોઈ ડર તેમને સતાવતો નથી. પણ વિધાનસભાની લોકસભા જીતવા નીકળેલા ચેતરભાઈનો ગજ વાગશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ભલે આપના કાર્યકર્તાઓ ફાગણ પછી ચૈતર આવશેનો નારો બોલતા હોય, પણ મતદારોના મતથી જ મનસુખભાઈ સુખી રહેશે તે કહેવામાં જરા પણ બેમત નથી. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં શું ગયા કે પોરબંદરમાં આવેલું કોંગ્રેસનું કાર્યાલય ખરીદ વેચાણ સંઘમાં ફેરવાઈ ગયું. ખરીદ વેચાણ સંઘ એટલે શું? આવો એ જાણવા માટે જોઈએ આ રિપોર્ટ. પોરબંદર ખરીદ વેચાણ સંઘ, વર્ષો બાદ મોટા અક્ષરે લગાવવામાં આવેલું આ બોર્ડ જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે. કારણ કે આ ઇમારત પહેલા પોરબંદર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય તરીકે ઓળખાતી હતી. પણ અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં શું જોડાયા કે કોંગ્રેસના બોર્ડના બદલે અહીં પોરબંદર ખરીદ વેચાણ સંઘનું બોર્ડ લાગી ગયું? એક સમયે અહીં કોંગ્રેસની બેઠકોનો દોર ચાલતો હતો, જ્યારે આજે અહીં કોંગ્રેસના કાર્યકરોના અભાવે કાગડા ઉડી રહ્યા છે. કારણ કે અર્જુનભાઈની સાથે સાથે કોંગ્રેસના મોટા ભાગના કાર્યકરોએ રાજીનામું આપી દેતા જિલ્લો જ જાણે કોંગ્રેસ મુક્ત બની ગયો છે. જો કે આ બધી બાબતો વચ્ચે આ નવા બોર્ડથી અનેક પ્રશ્નો ઉભા થતા ખુદ પોરબંદર ખરીદ વેચાણ સંઘના મેનેજરે જ ખુલાસો કર્યો છે કે આ ઇમારત ખરીદ વેચાણ સંઘની જ છે અને તેમાં એક રૂમ કોંગ્રેસને ભાડે આપવામાં આવ્યો હતો. થયેલ જ નથી, કારણ કે ઓલરેડી વર્ષો થયા. સંસ્થા પહેલા પોરબંદર તાલુકા સંઘ જે છે એની ઓફિસ જ ત્યાં વર્ષો પહેલા કાર્યરત હતી એવું મને જાણવા મળેલ છે, બરોબર. અને આ જે બિલ્ડિંગ છે એમાંથી અમારી સંસ્થા અહીંયા કોર્ટની પાછળ સ્થળાંતર કરેલ છે અને જે તે વખતે ત્યાં માણસો બેસતા અને એક રૂમ એ લોકો વાપરતા, એમ ભાડા વગર એ જ વાપરતા હતા એ રૂમ. બાકી ત્યાંની બિલ્ડિંગમાં પણ બે રૂમનો કબજો તો પોરબંદર તાલુકા સંઘ પાસે અમારી પાસે હતો જ. ખરીદ વેચાણ સંઘની આ મિલકતને લઈ પોરબંદર ખરીદ વેચાણ સંઘ દ્વારા કરવામાં આવેલા દાવાને ભાજપના નેતા પણ સાચો જ કહી રહ્યા છે. એ જૂનું છે ને સંઘનું મિલકત હતી તાલુકા ખરીદ વેચાણ સંઘ પોરબંદરની, તો એના ખબર છે કે સંઘે કદાચ કઈ રીતે આપ્યું, આરએનબી સ્ટેટના સમયની વાત હતી એટલે એ વાતના મને અત્યારે આમ ખબર નથી, પણ એ વર્ષોથી સંઘની મિલકત હતી. જો કે વિવિધ પક્ષોની ઘણી ઓફિસ ભાડાના મકાનમાં ચાલતી હોય તો તેમાં કશું ખોટું નથી. મૂળ માલિક પોતાની મિલકત પરત લે તે વ્યાજબી કહી શકાય, પણ આવા જ્યાં ખાતરની ખરીદી અને વેચાણ થતું હોય તે ખરીદ વેચાણ સંઘના નામનો બીજો અર્થ કરવો જોઈએ નહીં. પોરબંદર ખરીદ વેચાણ સંઘે પણ વિશ્વાસપૂર્વક જ કહેવું જોઈએ કે અહીં ખાતરની ખરીદી અને વેચાણ થાય છે, નહીં કે કાર્યકરોની. હિમાંશુ મકવાણા, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, એટલે જેમનો લોકસભામાં મેળ ન પડ્યો એવા નેતા વિધાનસભા માટે દાવેદારી કરે તો નવાઈ નહીં. પણ એક નેતા તો એવા છે જેમણે એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાનો હુંકાર કર્યો. કોણ છે આ નેતા જોઈએ. આ છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જેઓ તેમની બેબાક વાણી માટે જાણીતા છે. સતત 6 વખત ચૂંટણી જીતનાર મધુ શ્રીવાસ્તવે ગત વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હાર્યો જુગારી બમણું રમે તેમ તેમણે એક બેઠક નહીં પણ એક સાથે 2 બેઠક પરથી ચૂંટણી લડવાનો હુંકાર કરી દીધો. મધુ શ્રીવાસ્તવે જરૂર પડશે તો વાઘોડિયા વિધાનસભા અને વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કરી દીધી. ચૂંટણી લડનારા કેટલા વજન છે? વડોદરા શહેરની સંસદની સીટની વાત કરું છું, વાઘોડિયા વિધાનસભાની સીટની વાત કરું છું. કેટલા ઉમેદવાર લડે છે અને કેટલા સામે લડી રહ્યા છે અને કોણ સંસદને ટક્કર આપી શકે છે, કોણ વિધાનસભાને ટક્કર આપી શકે છે? એવા ઉમેદવારને જોઈશ, એવા ઉમેદવારને સપોર્ટ કરીશ, ને એવા ઉમેદવાર નહીં લડી શકે તો હું લડવા વાળો તૈયાર છું. સંસદ બી લડીશ અને ધારાસભ્ય બી લડીશ. સાંભળ્યું ને મધુભાઈએ શું કહ્યું?
સક્ષમ ઉમેદવાર નહીં હોય તો લોકસભા અને વિધાનસભા બંને લડવાની તેમની ઈચ્છા છે, પણ તે માટે તેઓ રાહ જોઈ રહ્યા છે બેઠકોના સમીકરણોની. એક વર્ષના ટૂંકા ગાળામાં જ આ તક મળી છે તો પછી ભલે ને તેમને પાછલી બારીથી ભાજપને હરાવવાની હોય કે તેમની સામે ચૂંટણી લડવાની કેમ ન હોય, પણ સમીકરણના આધારે જ લડશે. હવે તો કેટલા ઉમેદવાર ઉભા રહે છે એના પર આધાર છે, અને એક જ વર્ષમાં મોકળું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી. પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા, કેટલા કેટલા ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે. એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે, અને મેદાન એ ભાજપના વિરોધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ. મધુ શ્રીવાસ્તવે રંજન ભટ્ટ સામે પણ જરૂર પડે તો ચૂંટણી લડવાની વાત કરી દીધી છે, અને પોતે અપક્ષ તરીકે ચૂંટાયા બાદ એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર પક્ષ માટે કામ કરતા હોવાનું રટણ કરી રહ્યા છે, અને સામે પક્ષે વડોદરા અને ગુજરાતનો સારો એવો વિકાસ કોઈ એક વ્યક્તિના આભારી નથી તેમ કહી વહીવટી કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ પણ લગાવી દીધા. વડોદરાનો વિકાસ, ગુજરાતનો વિકાસ થયો છે, પણ એ કઈ એક જ વ્યક્તિએ નથી કર્યો, બધાએ મળીને કર્યું છે. અને વિકાસના માટે હું કોઈ ફીચી એ નહીં કરું, પણ વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે એ વિષય કહી શકું છું. અંગત માણસને કોન્ટ્રાક્ટ આપવાનો, માનીતા માણસને કોન્ટ્રાક્ટ આપવાનું, તંબુનું કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, બ્રિજનો કોન્ટ્રાક્ટ માનીતાને આપવાનું, ડ્રેનેજની લાઈનોનું કોન્ટ્રાક્ટર માનીતાને આપવાનું, પાણીની લાઈનો નાખવાનું માનીતા કોન્ટ્રાક્ટરને જ આપવાનું, કે જે એ કામ વિકાસ ભારતીય જનતા પાર્ટી કર્યું છે પણ માનીતાને આપ્યું છે. બજરંગ બલીના આશીર્વાદ હોય તે ઉમેદવારની જીતની આશા બેવડાઈ જાય તેમાં કોઈ નવાઈ નથી, પણ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ એક સાથે બે બેઠકો એટલે વિધાનસભા અને લોકસભા પર જરૂર પડે તો ચૂંટણી લડવાની અને જીતવાની વાત થોડો વધુ પડતો આત્મવિશ્વાસ દર્શાવે છે, પણ તે આત્મવિશ્વાસને જીતમાં ફેરવવા માટે મધુભાઈએ મેદાનમાં આવવું પણ જરૂરી છે, પછી જ સાચા પરિણામની ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મુદ્દો વાયરલ છે, જારી રહેશે, હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.